Hello, if I am audible, then reply yes. Am I audible? Okay. Screen is clearly visible or not? Okay, wait. Some people are not here. 90 students are there only. So we will wait for 2, 4, 5 minutes. Okay. Is it fine? You can see what is written on the board.
Now, writing is clear or not? You can rotate your mobile because you are on YouTube live, right? Anyone, please reply me. Okay. Please message others to join fast so that we can start. Group ma message kari de, fatafat join karo. Shall we start? My voice is clear. Hello. Please reply. Okay. Okay. So see, we have completed the EMB. Okay, criteria to na decision making and the risk. Then EMB criteria puro thai gyo chhe. Jene kai pan query hoy na te chat box ma lakhi de, thodi thodi vare chat box check karti rahe, okay?
નેક્સ્ટ ફ્રાઇડે આપણે જેની વાત કરવાના હતા તે છે ઈઓએલ. ઓકે, સો કમ ટુ ધેટ પોઈન્ટ. હવે જેની પાસે બુક્સ છે તે બધા બુક્સ ઓપન કરે, અને બુક્સ ના હોય ને તે લોકો પછી લેક્ચર પૂરો થાય ત્યારે તમને મેં એક પીડીએફ સેન્ડ કરેલી છે થિયરીની, એમાં આપેલું છે. ઓકે, તો ઈઓએલ, ઈઓએલ નું આખું નામ શું છે? એક્સપેક્ટેડ ઓપોર્ચ્યુનિટી, એક્સપેક્ટેડ ઓપોર્ચ્યુનિટી લોસ. ઓકે, એટલે એકચ્યુઅલમાં ઈઓએલ એ શું છે? તો કે લોસ નો, લોસ ની વાત કરે છે. ઈએમબી માં પ્રોફિટ ની વાત હતી. આનું બીજું નામ છે રિગ્રેટ રૂલ. અને અહીં પાછળ ભલે દરેકમાં રૂલ લાગે, એ નિયમ છે એટલા માટે રૂલ લાગે. ધેન યુ કેન સે ઇટ એઝ ઓલસો રિગ્રેટ રૂલ, અને રિગ્રેટ રૂલ પણ કહેવાય. હવે આપણે વાત કરીએ ઈઓએલ ની, ઈઓએલ માં આવે કઈ રીતે? તો કે ઈઓએલ માં એકચ્યુઅલી શું હોય? તો કે તમારે બે, વી નો ધેટ ઓપોર્ચ્યુનિટી લોસ મીન્સ ધ અમાઉન્ટ ઓફ પ્રોફિટ ધેટ ઇઝ લોસ્ટ. જે પ્રોફિટ આપણે લોસ કર્યો છે તેને જ આપણે ઓપોર્ચ્યુનિટી લોસ કહીએ છીએ. સો મોસ્ટ ઓફ ધ કેસીસ વી કેન સે ધેટ, મેં તમને આગળ ઈએમબી ની થિયરીમાં સમજાવ્યું હતું. ઈએમબી માં આપણે એક્સાઈઝ જે જોતા હતા, જેને આપણે પે ઓફ કહેતા હતા, અને એ પે ઓફ હંમેશા સામા હોય રૂપીઝમાં. ઓકે, આ તમારે રફ વર્ક તરીકે લખતું જવાનું સાથે. હિયર વી વિલ ફાઇન્ડ એલ આઈ જે, એલ યાની કે લોસ. હવે લોસ કેવી રીતે મળે? આ પણ સામા હોય, રૂપીઝમાં જ હોય, પણ આ મળે કેવી રીતે? તો કે મેક્સિમમ એક્સાઈઝ માઇનસ એક્સાઈઝ, આ ખાસ યાદ રાખવાનું છે. ઈઓએલ શોધવા માટે તમારે શોધવું પડે એલ આઈ જે. એલ આઈ જે એનો અર્થ થાય છે લોસ, અને લોસ એટલે મેક્સિમમ એક્સાઈઝ માઇનસ એક્સાઈઝ. ઓકે, ધેન ઇફ ધ પે ઓફ ઇન ધ પે ઓફ ટેબલ આર રિપ્લેસ્ડ બાય ધ કરસ્પોન્ડિંગ ઓપોર્ચ્યુનિટી લોસ, એટલે આપણું પે ઓફ ટેબલ હોય એના બદલે હવે તમે એલ આઈ જે લખો દરેક જગ્યાએ, તો એ ટેબલ ને કહેવાય રિગ્રેટ ટેબલ. ઓકે, જ્યાં તમે એક્સાઈઝ ના બદલે શું લખો છો? એલ આઈ જે, એટલે કે લોસ, લોસ દર્શાવો છો, એટલે એને રિગ્રેટ ટેબલ કહેવાય. બીજું નામ છે લોસ ટેબલ પણ કહેવાય, અથવા તો એને કહેવાય કોસ્ટ ટેબલ પણ કહેવાય. ઓકે, આ અલગ અલગ નામ છે, રિગ્રેટ ટેબલ, લોસ ટેબલ, કોસ્ટ ટેબલ, બીજું ઓપોર્ચ્યુનિટી લોસ ટેબલ. આમાંથી ગમે તે નામ આપે, એટલે એ કયું ટેબલ થાય? રિગ્રેટ ટેબલ. પછી સેમ વે જેમ ઈએમવી શોધતા હતા એવી રીતે જ ઈઓએલ શોધવાનું. તો ઈઓએલ માટે શું કીધું છે? કે If the probabilities of occurrence of each and every state of nature are known, તો અહીંયા પણ સાથે સાથે લોસ ની સાથે સાથે શું આપેલું હોય? માની લો કે તમારી પાસે અહીંયા સ્ટેટ ઓફ નેચર છે, બરાબર, અને આ એક્ટ છે. સ્ટેટ ઓફ નેચર ની પ્રોબેબિલિટી આપેલી હોવી જોઈએ. એ પ્રોબેબિલિટી એક્ટ અને સ્ટેટ ઓફ નેચર વાઇઝ અહીંયા તમે એલઆઈ જે શોધશો, લોસ જેને તમે લોસ કહો છો. તો આ બંને પરથી તમને ફરી વાર જેમ આપણે ઈએમબી શોધતા હતા એવી રીતે અહીંયા મળશે ઈઓએલ. બાકી કઈ ફરક નથી, ડિફરન્સ ખાલી શાનો? પે ઓફ નો અને લોસ નો, રિગ્રેટ નો, બે જ ડિફરન્સ છે. ઓકે, તો અગેન અહીંયા ઈઓએલ ની એક ફોર્મ્યુલા બને. તો ઈઓએલ ની ફોર્મ્યુલા ની જો હું વાત કરું, તો ઈઓએલ ની ફોર્મ્યુલા, આપણે ઈએમબી ની ફોર્મ્યુલા શું હતી? સમેશન ઈએમબી ની ફોર્મ્યુલા, ઈએમબી ની શું હતી? સમેશન એક્સાઈજે ઇન્ટુ પીજે, આવું હતું ને? તો અહીંયા એક્સાઈજે બદલે શું રિપ્લેસ છે? એલઆઈજે. તો એલઆઈજે ઇન્ટુ પીજે, આટલો ડિફરન્સ આવે ખાલી. ઓકે, તો પીજે આગળ લખો, એલઆઈજે પાછળ લખો, એનાથી કોઈ ફરક પડતો નથી. પીજે એટલે શું? તો કે પ્રોબેબિલિટી. એલ આઈ જે એટલે શું? તો કે લોસ અથવા તો રિગ્રેટ. એક્સ આઈ જે એટલે શું? તો કે પ્રોફિટ.
ઈએમવી હોય તો એક્સાઇઝ આવે, ઈ ઓઇલ હોય તો એલઆઇઝ આવે, બસ આટલો ડિફરન્સ છે. પછી તો કે આ ઈ ઓઇલ તમે જો શોધો બધા એક્ટના, તેમાંથી કયો બેસ્ટ એક્ટ કહેવાય? તો કે જ્યારે લોસ કેવો હોય મિનિમમ, લોસ ની આપણે વાત કરતા હોઈએ તો લોસ હંમેશા મિનિમમ હોય તો જ બેસ્ટ કહેવાય ને. તો જ્યારે લોસ મિનિમમ હોય ત્યારે તે એક્ટ બેસ્ટ કહેવાય. એટલે ઈએમવી માં જો અહીંયા હું બેસ્ટ એવું લખું શબ્દ, તો ઈઓએલ માં મિનિમમ હોય એક્ટ તેને બેસ્ટ કહેવાય. ઈએમવી માં જે એક્ટ મેક્સિમમ હોય તેને બેસ્ટ કહેવાય. આટલું યાદ રાખવાનું છે. ઓકે, આટલે સુધી ક્લિયર હોય તો કોઈ એક વ્યક્તિ યસ લખો. ક્લિયર હોય તો યસ લખજો કોઈ ને કોઈ. ઓકે ઓકે, થોડું ફ્રીક્વન્સી આગળ પાછળ રહેતી હોય છે. મને એવું લાગે કે હું બોલું છું એટલું સંભળાય છે, પણ તમને થોડીક વાર પાછળથી સંભળાતું હોય, 2-5 સેકન્ડ નો ફરક હોય. આ લખી લીધું છે ને દરેકે, હું રફ કરી દઉં છું હવે. રિપીટ કરો એક વાર જાનવી પાટીદાર, શું પ્રોબ્લેમ આવી? જો લોસ શોધવાનો છે, લોસ શોધવા માટે બુકમાં થિયરી છે જ, દાખલા કરશો એટલે વધારે ક્લિયર થશે. લોસ શોધવાનું એટલે લોસ ને કહેવાય એલઆઈ છે. લોસ શોધવા માટે કરવાનું હોય મેક્સિમમ ઓફ એક્સાઈઝ માઇનસ xij. આટલું તો ક્લિયર? એટલે બધું લોસ, બધાનો લોસ મળી જાય, જેટલા xij હોય એટલો લોસ મળે. દરેકે દરેક પે ઓફ આપણે લખતા હતા ને, એવી રીતે દરેકના lij મળે લોસ. n ટેબલ ને કહેવાય રિગ્રેટ ટેબલ અથવા તો લોસ ટેબલ. તો આવું જે ટેબલ બને, અહીંયા જુઓ, અહીંયા આ ટેબલ જે બને તેને રિગ્રેટ ટેબલ કહેવાય. હવે આવું રિગ્રેટ ટેબલ મળે એટલે એમાં સ્ટેટ ઓફ નેચરની પ્રોબેબિલિટી આપી હોય, એનું ઇઓએલ શોધી શકાય. કેમ? તો કે ઇઓએલ શોધવા માટે ઈએમવી શોધવા માટે કઈ ફોર્મ્યુલા હતી? સમેશન એક્સઆઈજે ઇન્ટુ પીજે, એટલે જે પે ઓફ હોય, જે એક્ટ હોય એના પે ઓફ, એને પ્રોબેબિલિટી સાથે ગુણાકાર કરવાનો, મલ્ટીપ્લાય કરવાનો. એવી રીતે ઇઓએલ શોધવું હોય તો શું આવે? તો કે સમેશન, અહીંયા xij નથી લોસ છે, તો lij ઇન્ટુ pj. હવે આ બંને કેસમાં આપણે બેસ્ટ એક્ટ શોધવાનો હોય ને, બેસ્ટ કયો છે તે. તો બેસ્ટ શોધવા માટે જો લોસ ની વાત કરતા હોય તો જ્યાં લોસ મિનિમમ હોય તેને બેસ્ટ કહેવાય, અને હું પ્રોફિટ ની વાત કરતી હોય એટલે કે પે ઓફ ની, તો જ્યાં મેક્સિમમ પ્રોફિટ હોય તેને બેસ્ટ એક્ટ કહેવાય. બસ આટલું જ છે સમજવાનું. એની ડાઉટ? નાવ ઇઝ ઇટ ક્લિયર? ઇટ્સ ઓકે, 1 મિનિટનો ગેપ રહે છે, ચાલશે, નો પ્રોબ્લેમ. 1 મિનિટનો ગેપ જેને આવતો હોય ને, એ લાઈવ લખેલું જે હોય ને લાલ અક્ષરનું, એના ઉપર ક્લિક કરવાનું, એટલે તમે કદાચ લાઈવ આવી જાઓ પાછા, કેમ કે તમારું નેટવર્ક છોડી દીધું હોય તેવું તકલીફ. બીજું કોઈ ડિસ્ટર્બન્સ નથી વચ્ચે વચ્ચે અવાજ કે એવું કઈ? બીજું કોઈ ડિસ્ટર્બન્સ થાય છે? ઓકે ગુડ, ચાલો આટલે તો સમજ પડી ગઈ. આ ખાસ લખજો હું. ચલો હવે જે લાસ્ટ, એટલે છેલ્લે જો ઈઓએલ ને ડિફાઈન કરીએ શબ્દોમાં, તો એવું કહી શકાય કે અકોર્ડિંગ ટુ ઈઓએલ રૂલ,
The best or optimal course of action is the act which has minimum EOL. આપણે લખ્યું તો અહીંયા જે મિનિમમ હોય તે EOL બેસ્ટ કહેવાય. ઓકે ચલો હવે આગળ આપણે છે ને સાથે સાથે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન EVPI જોઈ લઈએ. નામ છે EVPI. E એટલે એક્સપેક્ટેડ. હવે તમને જો લાસ્ટ યર યાદ આવે ને તો લાસ્ટ યર માં આપણે મેથેમેટિકલ એક્સપેક્ટેશન શીખાતા, તો ત્યારે મેં તમને કીધું હતું કે જ્યાં એક્સપેક્ટેશન શબ્દ આવે ત્યાં પ્રોબેબિલિટી હોવી જ જોઈએ. આવું કીધું હતું ત્યારના શબ્દો યાદ હોય તો, અત્યારે આ શબ્દ યાદ રાખવાનો છે. જ્યાં એક્સપેક્ટેશન આવે ત્યાં પ્રોબેબિલિટી હોવી જ જોઈએ. પ્રોબેબિલિટી ના આવી હોય એક્સપેક્ટેશન મળે નહીં. ક્લિયર? લખી લેજો, યાદ રાખજો ખાલી. તો અહીંયા શું કહેવાય? Expected value of perfect information. Expected value of perfect information. એનું નામ એવું છે. હવે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન કોને કહેવાય? તો જો અહીંયા હવે ડિફરન્સ સમજાવું છું, ધ્યાન રાખજો. ઈએમવી કેટલા હોય? તો જેટલા એક્ટ હોય એટલા ઈએમવી મળે ને. ઈઓએલ કેટલા મળે? તો કે એ પણ જેટલા એક્ટ હોય એટલા જ મળે ને, બરાબર. પણ અહીંયા શું શબ્દ કીધો છે? એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ. વેલ્યુ એટલે એક જ કિંમત મળે. અહીંયા કેટલી વેલ્યુ પોસિબલ છે? ઓનલી વન વેલ્યુ પોસિબલ છે. એટલે ઈવીપીઆઈ ની એક જ કિંમત મળે. આ યાદ રાખવાનું, બરાબર. લખવાની જરૂર નથી, યાદ રાખવાનું છે. ચલો એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન ની વાત કરું તો એ શું છે, કેમ અહીંયા એની જરૂર પડી? તો કે જો આપણે ઈએમવી અને ઈઓઆઈ બંને ક્રાઇટેરિયન કન્સિડર કરીએ તો બંનેમાં રિસ્ક તો છે જ. એકમાં પ્રોફિટ ને મેક્સિમમ કરે છે, એકમાં લોસ ને મિનિમમ કરે છે. ફોર પ્રિવેન્ટિંગ, હવે આ જે રિસ્ક હોય ને એમાં ઘણી વાર એવું થાય કે એક થી વધારે સારા બતાવતા હોય, એક થી વધારે ખરાબ બતાવતા હોય. સો ફોર પ્રિવેન્ટિંગ સચ રિસ્ક, હવે આવા ટાઈપના રિસ્ક ને પ્રિવેન્ટ કરવા માટે વી હેવ ટુ થિંક ઓફ સમ એડિશનલ ઇન્ફોર્મેશન. એટલે કંઈક વધારાની માહિતી આપણને આપેલી હોવી જોઈએ જેનાથી આપણે સારું અને ઓથેન્ટિક ડિસિઝન લઈ શકીએ, વિચ ઇઝ હેલ્પ અસ ટુ મેક ધ ઓથેન્ટિક ડિસિઝન. ફોર ધીસ પર્પઝ વી રિક્વાયર ધી પરફેક્ટ ઇન્ફોર્મેશન. ધ પરફેક્ટ ઇન્ફોર્મેશન કેન બી ઓબટેન્ડ બાય એક્સપેરિમેન્ટ ઓર અ સર્વે ઓર બાય સમ અધર મીન્સ. હવે પરફેક્ટ ઇન્ફોર્મેશન કેવી રીતે મળે? તો કે કાં તો કોઈ એક્સપેરિમેન્ટ કરીએ તો મળે, પ્રયોગ કરીએ તો મળે, અથવા તો બીજા કોઈ વ્યક્તિ પાસેથી મળે, અથવા તો કઈ સર્વે પરથી. ઓકે, ગમે તેમાંથી મળી શકે. ધેન Thus, for obtaining this perfect information, one has to spend some amount. હવે આવી ઇન્ફોર્મેશન મેળવવા માટે વ્યક્તિએ શું કરવું પડે? કંઈક ખર્ચો કરવો પડે. કેમ કે એને કાં તો સર્વે કરવાનો છે, કાં તો એક્સપર્ટ વ્યક્તિને મળવાનું છે કે ભાઈ તું મને આ એરિયા ઇન્ફોર્મેશન આપ. હવે એવું કરવું હોય તો એના માટેની જે ડિસિઝન લેવાની આખી સિસ્ટમ છે તેને કહેવાય છે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ પરફેક્ટ ઇન્ફોર્મેશન. હવે તમને એમ થશે કે જો કોઈ વ્યક્તિને રાખવો પડતો હોય તો આપણે વેલ્યુ મેળવવાની જરૂર શું છે? ના થાય. પણ એ કેમ પોસિબલ નથી? તો કે જ્યારે મોટા રિસ્ક લેવાના હોય. ફોર એક્ઝામ્પલ, માની લો કે કોઈ સેન્સિટિવ વસ્તુ છે, કોઈ દવા છે, કોઈ ઇન્જેક્શન્સ છે, એવું કંઈક બનાવવાનું છે. હવે એ જ્યારે બનાવવાનું હોય
ત્યારે તમે ફક્ત એક જ જગ્યાના એક જ પેશન્ટને ધ્યાનમાં રાખીને બનાવો તે પોસિબલ નથી, કેમ કે બધા પેશન્ટ હોય જે રોગવાળા, એનું ખાવાનું અલગ અલગ હોય, રહેવાની જગ્યા અલગ હોય, તેની લાઈફસ્ટાઈલ અલગ હોય. હવે એ બધાને મેળ પડે એવું કરવાનું હોય એટલે તમારે ત્યારે ઇન્ફોર્મેશન મેળવવાની જરૂર પડે જ, ઇટ્સ કમ્પલસરી ફોર યુ. કેમ કે રિસ્ક લેવાનું છે, મેડિસિન બનાવવાની છે, એમાં જો જરાક પણ ગડબડ થઈ ગઈ તો ઉથલ પાથલ થઈ જાય. ધેન ઇફ સમ એડિશનલ ઇન્ફોર્મેશન કુડ બી ગેધર્ડ બાય ધ ડિસિઝન મેકર, ધેન ધ ચાન્સ ઓફ ડિસિઝન સિચ્યુએશન ફ્રોમ ધ રિસ્ક ટુ સર્ટેનિટી, ત્યારે એના જે રિસ્ક ના ચાન્સ હોય એ ઘણા ઘટી જાય અને એનું ડિસિઝન કેવું થઈ જાય, સર્ટેન થવા માટે. ધેન ધીસ એડિશનલ ઇન્ફોર્મેશન ઇઝ નોન એઝ પરફેક્ટ ઇન્ફોર્મેશન. And what is this AVPI, expected value of perfect information? Okay, it is the difference between, difference એટલે માઇનસ કરવાનું, બરાબર, કોનું કોનું માઇનસ કરવાનું, તો કે ડિફરન્સ બિટવીન ધી એક્સપેક્ટેડ પે ઓફ વિથ પરફેક્ટ ઇન્ફોર્મેશન. હવે પાછો નવો શબ્દ આવ્યો EPPI. EPPI નો અર્થ શું? તો કે expected pay off with perfect information. આ હતું expected value. This is expected payoff. Expected payoff with perfect information and the expected payoff under certainty which known probability of occurrence. એટલે એને એવું કહેવાય કે expected payoff with certainty, એટલે એને કહી શકાય, અને expected payoff with certainty એટલે જાણકારી સાથે, એટલે એને કહી શકાય, ડાયરેક્ટ લખીએ ને આપણે તો મેક્સિમમ ઓફ ઈએમબી. શું કહેવાય? મેક્સિમમ ઓફ ઈએમબી, બરાબર છે. એટલે ઈવીપીઆઈ ની ફોર્મ્યુલા લખવી હોય તો શું લખાય? લખજો બધા બુકમાં, ઈવીપીઆઈ ઇક્વલ ટુ ઈપીપીઆઈ માઇનસ મેક્સિમમ ઈએમવી. હવે આનો જે જવાબ હોય ને એ હંમેશા ઇક્વલ હોય કોના? તો કે મિનિમમ ઈઓએલ. આનો જે આન્સર આવે તે મિનિમમ ઈઓએલ જેટલો હોય. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ બે લાઈન. રાઈટ ધીસ વન. વચ્ચે કઈ રહી ગયું કે બધું ક્લિયર જ છે તમારામાં? દરેક ને ક્લિયર સમજાય છે ને મેં જે કીધું તે? EVPI ઇક્વલ ટુ EPPI માઇનસ મેક્સિમમ ઈએમવી, તેનો જે આન્સર આવશે તે આવશે ઇક્વલ ટુ મિનિમમ ઈઓએલ. ઓકે, થેન્ક યુ. ક્યારેક કટ થાય છે, એ પ્રોબ્લેમ રહેશે. એનું કારણ છે કે મારા નેટવર્ક ફૂલ હશે તો તમારે નહીં હોય, ક્યારેક પોસિબલ છે, અને જો તમારે હશે તો ક્યારેક મારે નહીં હોય. સો વી હેવ ટુ એડજસ્ટ. જ્યાં સુધી ગૂગલ મીટ ફરી વાર નથી જીવતું ત્યાં સુધી તો આપણે એડજસ્ટ કરવું પડશે. ચાલે છે ને યુટ્યુબ લાઈવમાં કોઈને પ્રોબ્લેમ નથી એવું લાગે છે?
છે કોઈને પ્રોબ્લેમ યુટ્યુબ લાઈવમાં? બુક કોની પાસે? બધા પાસે હશે ને બુક? ના હોય તો કઈ વાંધો નહીં. પેજ નંબર 49 પર એક્ઝામ્પલ નંબર 26, પેજ નંબર 49 પર એક્ઝામ્પલ નંબર 26. ચલો, જેની પાસે બુક ન હોય તે વાંધો નહીં, મને સાંભળે ખાલી. જે ઇન્ફોર્મેશન આપી છે તે લખો, એટલે તમને આઈડિયા આવી જશે. ચલો, અ બેકર મેક્સ અ સર્ટેન કાઇન્ડ ઓફ પેસ્ટ્રી. બેકર છે, એક અમુક પ્રકારની પેસ્ટ્રી બનાવે છે. એન્ડ સેલ્સ ઇટ ધ નેક્સ્ટ ડે, અને એને બીજા દિવસે વેચે છે. ધ પેસ્ટ્રી ઇઝ પેરિશેબલ. પેરિશેબલ એટલે વેસ્ટ થઈ જાય છે. એન્ડ મસ્ટ બી થ્રોન ઇફ નોટ સોલ્ડ ડ્યુરિંગ ધ ડે. જો એ દિવસ દરમિયાન ના વેચાય તો એને શું કરવું પડે? ફેંકી દેવું પડે. બરાબર છે. ધ યુનિટ કોસ્ટ એન્ડ પ્રાઇસ ઓફ ધ પેસ્ટ્રી આર ₹1 એન્ડ ₹3. તો યુનિટ કોસ્ટ કેટલી આવી? તો કોસ્ટ પ્રાઇસ ઇક્વલ ટુ ₹1 લખો. સેલિંગ પ્રાઇસ ઇક્વલ ટુ ₹3. બરાબર. યુનિટ પ્રાઇસ ₹1, સેલિંગ પ્રાઇસ ₹3. અકોર્ડિંગ ટુ ધ પાસ્ટ એક્સપિરિયન્સ, ધ ડેઇલી ડિમાન્ડ એન્ડ રિસ્પેક્ટિવ પ્રોબેબિલિટીઝ આર ગિવન. હવે ડિમાન્ડ શું છે તે? ચલો, ડિમાન્ડને શું કહેવાય? એક્ટ કે સ્ટેટ ઓફ નેચર? કમેન્ટ બોક્સમાં લખો. Demand is 20, 21, 22, 23, and 24. અલા ભાઈ, કાલે એકમ ના લેક્ચર કેવી રીતે લીધા હતા? યુટ્યુબ પર જ તો ચાલતા હતા. ડેટા પતી જાય છે, એ વાત તો સાચી છે ને. એમાં હું કઈ નથી કરી શકવાની, સોરી ફોર ધેટ. હું જેટલી તમને હેલ્પ કરી શકું છું મેક્સિમમ એટલી કરું છું. હવે જો બીજું શું થાય, કે આપણે પાસે 146 સ્ટુડન્ટ છે બરાબર અત્યારે. હવે હું જો ઝૂમ પર લેવા જાઉં તો ઝૂમ પર 100 સ્ટુડન્ટ આવી શકે, અને ઈ 40 મિનિટ નો લેક્ચર. તો મારે એકનો એક દાખલો પાછો 2 વાર રિપીટ કરવાનો, એ પણ હું કરું, કોઈ પ્રોબ્લેમ નથી. પણ 40 મિનિટમાં આપણો દાખલો પૂરો થાય નહીં. જેવું ગૂગલ મીટ આવી જશે 2-3 દિવસમાં જ એક્ટિવેટ થઈ જવાનું છે. હવે આપણો નેક્સ્ટ લેક્ચર કાલે છે, તો કાલનો લેક્ચર તમારે સહન કરવો પડશે. પછી શનિવારના લેક્ચરમાં થઈ જશે. કોઈ સુઈ નથી ગયાવની, તું તારું કર.
વેરી ગુડ. ડિમાન્ડ ને કહેવાય સ્ટેટ ઓફ નેચર. બહુ બધાના જવાબ આવી ગયા, વેરી ગુડ. એટલે હું બધાને આવડી ગયું છે. ચાલો મને હવે શાંતિથી ઊંઘ આવશે આજે સાંજે. ઝૂમ આમાં ના થાય બેટા, ઝૂમ થી લાઈવ હું ટ્રાય કરી જોઈશ. ચાલ થાય તો, પણ એમાં એવું છે બેટા, થાય ને તો 40 મિનિટ જ મને મળે. તો તમારે તો યુટ્યુબ પર જ જોવું પડે, કઈ ઝૂમ પર ચાલે નહીં. હું દેખાવ કે નો દેખાવ, તું ભણવામાં ધ્યાન આપને શ્રુતિ મિયાણી. ઈ એકાઉન્ટ માં ખબર પડે કે ન પડે, ઈ મારે નથી જોવું. તમને સ્ટેટ માં ખબર પડે કે નથી પડતી, ઈ મારે જોવાનું છે. બસ હવે ઓછી ચેટ કરો, ભણાવવા દો. ડિમાન્ડ ને કહેવાય સ્ટેટ ઓફ નેચર. જો દરેક વખતે લખવું જરૂરી છે તમારા માટે. ચલો અને સ્ટેટ ઓફ નેચર કહેવાય, આનું નોટેશન શું આવે? S1, S2, S3, S4 અને S5. ક્વેશ્ચન નંબર 26. પાછું એમાં પ્રોબ્લેમ મને ત્યાં ગાળો આપશે. પેજ નંબર દીધા નહીં, આમ કર્યું નહીં. આને કહેવાય પે ઓફ મેટ્રિક્સ હેડિંગ. ચલો હવે ક્વેશ્ચન નંબર 1 લખો. ક્વેશ્ચન ચલો, કન્સ્ટ્રક્ટ ધ પે ઓફ મેટ્રિક્સ. શું બનાવવાનું છે? પે ઓફ. ચલો ક્વેશ્ચન નંબર 2, કન્સ્ટ્રક્ટ ધ ઓપોર્ચ્યુનિટી લોસ ટેબલ. ત્રીજો સવાલ, ફાઇન્ડ EPPI, EMV અને EVPI. ચલો આ ત્રણ સવાલ પૂછ્યા છે. તો સૌથી પહેલું પે ઓફ ટેબલ બનાવતા દરેક ને આવડે. અહીંયા લખાશે એટ A1, A2, A3, A4 અને A5. અગેન 20, 21, 22, 23 અને 24. ચલો ફટાફટ ચેકબોક્સ માં લખો, ઇફ સોલ્વ ધેન પ્રોફિટ કેટલો, ઇફ અનસોલ્વ ધેન લોસ કેટલો. અને પે ઓફ મેટ્રિક્સ બનાવો અને EMV શોધો. આટલું દરેક ને આવડવું જોઈએ કોઈ પણ હિસાબે. ઓકે, પ્રોફિટ કેટલા રૂપીસ? 2 રૂપીસ, વેરી ગુડ. અને લોસ 1 રૂપીસ નો, વેરી ગુડ. એટલે બધા લખી શકે કે ઇફ સોલ્વ ધેન પ્રોફિટ 2 રૂપીસ, ઇફ અનસોલ્વ ધેન લોસ 1 રૂપી, એટલે -1. ચલો હું પે ઓફ બનાવી નાખું ફટાફટ.
ચલો અહીંયા દરેક ને મળે 20 નું ડિમાન્ડ, 20 ની સ્ટોક, તો 2 રૂપિયા લેશે, પ્રોફિટ થાય 40, 42, 44, 46, 48. હવે ડિમાન્ડ ગમે એટલી વધે તો સ્ટોક માં કઈ ફરક પડવાનો છે નહીં. આટલું ક્લિયર દરેક ને? પણ જો સ્ટોક વધે તો ફરક પડે ને, લોસ જાય. કેટલો લોસ જાય? 21 રૂપિયાનો. જે વ્યવસ્થિત મને લખતા જોવે એને આવડી જાય ફટાફટ. Is it okay? Very good. Gaurangi Solatia. Roll number 170. EMV Shodhi Naikhu Chhe. Dai Chokri Chhe. Chok. Chalo, હવે દરેક EMV શોધી નાખવું જોઈએ. શોધી લો. ચાલો હવે જો લખવાનું છે તમારે દરેક વખતે એક્ઝામ માં. પ્રોબેબિલિટી મેં નથી લખાવી, સોરી. પ્રોબેબિલિટી જયારે બાકી હોય તો પ્રોબેબિલિટી લખી લે. 0.1, 0.2, 0.3, 0.3, 0.1. EMB A1 નું 40, A2 નું 41.7. વેરી ગુડ. A3 નું શોધો તમે તાર આરામથી, ઉતાવળ કઈ નથી. હા આરામથી કરો, આપણે આ એક જ દાખલો જ કરવાનો છે. આરામથી કરો. A3 નું 42.8. વેરી ગુડ. રેડ પેન છે દેખાય છે ને રાઇટિંગ? હા ચલો. A4 43. મનાલી ને એમથી હું કેમ રહી જાઉં? વેરી ગુડ. ધેન A5. આટલા સુધી દરેક નું ક્લિયર છે? ઈએમવી માં કોઈને ડાઉટ છે હજુ? જો હોય ને તો પૂછી લેજો પ્રશ્ન, નહીતર હવે આનાથી આગળ ઈએમવી માં કશું નવું આવવા નથી. નવું આવશે ને ત્યારે હું દાખલો સ્પેશિયલી તમને કહીશ કે આમાં નવું છે. ડન. મેક્સિમમ ઈએમવી શું આવે? જો નીચે તમારે કેવી રીતે લખવાનું? આવી રીતે લખ.
સરસ. ચલો પહેલો સવાલ થઈ ગયો, કન્સ્ટ્રક્ટ ધી પે ઓફ મેટ્રિક્સ. પે ઓફ મેટ્રિક્સ બની ગયો છે, એમાં કોઈને કંઈ ક્વેરી છે નહીં. ક્લિયર? હવે હું આ રફ કરી દઉં છું. હવે આપણે જે બનાવીશું એ છે એક્સપેક્ટ ઓપોર્ચ્યુનિટી લોસ ટેબલ. તમને શબ્દ એવો જ કીધો છે કે ફાઇન્ડ કન્સ્ટ્રક્ટ ઓપોર્ચ્યુનિટી લોસ ટેબલ, એટલે તમારે હેડિંગ એ જ આપવાનું, ઓપોર્ચ્યુનિટી લોસ ટેબલ. હેડિંગ આપો ઓપોર્ચ્યુનિટી લોસ ટેબલ. હવે નીચે લખો, અહીંયા બોક્સ આટલું આવડું બોક્સ બને ને એટલી જગ્યા કરો, છોડી દો, એના નીચે લખો ટુ ફાઇન્ડ લોસ ફાઇન્ડ મેક્સિમમ એક્સાઇજે ફ્રોમ ઈચ સ્ટેટ ઓફ નેચર. લખજો, આ નોંધ છે. લોસ શોધવા માટે મેક્સિમમ એક્સાઇજે શોધવાનો, કોનો? તો કે દરેક સ્ટેટ ઓફ નેચર માંથી, ફ્રોમ ઈચ સ્ટેટ ઓફ નેચર. ઓકે, સો યુ કેન રાઇટ એલઆઈજે ઇક્વલ ટુ મેક્સિમમ એક્સાઇજે માઇનસ એક્સાઇજે. નીચે લખજો પેન્સિલ થી, ફોર વન સ્ટેટ ઓફ નેચર, અથવા તો ઈચ સ્ટેટ ઓફ નેચર એવું લખ. નિરાલી વેકરિયા, ન્યુ એડમિશન. નિરાલી વેકરિયા ક્યાંથી આવે છે? બીજી કોઈ કોલેજ માંથી કે ન્યુ એડમિશન છે તે, કે આપણી જૂની વિદ્યાર્થી છે? ચલો હવે લોસ ટેબલ માં જો ધ્યાન આપો, અહીંયા સ્ટેટ ઓફ નેચર S1 S2 S3 S4 અને S5, આવું સેમ ટેબલ બનાવી નાખો, ખાલી રાખવાનું બાકી નું. A1 A2 A3 A4 અને A5, અહીંયા આવશે 20 21 22 23 24. Again, 20, 21, 22, 23, and 24. જો હવે અહીંયા ધ્યાન, દરેક ની પ્રોબેબિલિટી તમારી પાસે છે જ ને, 0.1, 0.2, 0.3, 0.3, અગેન 0.1, બરાબર છે. હવે લોસ શોધવાનો છે. શું લખ્યું? ક્યાં શું લખ્યું બેન? પહેલામાં નીચે એવું લખ્યું છે ટુ ફાઇન્ડ લોસ, ફાઇન્ડ મેક્સિમમ ફ્રોમ ઈચ સ્ટેટ ઓફ નેચર. તો LIJ ઇક્વલ ટુ લખાય મેક્સિમમ XIJ માઇનસ XIJ ફોર વન સ્ટેટ ઓફ નેચર, એક સ્ટેટ ઓફ નેચર માટે. હવે અહીંયા ધ્યાન આપજો, દરેક દરેકનું ધ્યાન અહીંયા. આ પહેલો સ્ટેટ ઓફ નેચર છે,
હવે આ ક્યાંથી બનાવવાનું? તો કે એક્સાઇઝ એમાંથી, એક્સાઇઝ આને કહેવાય, પે ઓફ મેટ્રિક્સ ને એક્સાઇઝ એ કહેવાય. હવે અહીંયા જોજો, પહેલું સ્ટેટ ઓફ નેચર વાળી લાઈન જુઓ, પહેલી કોલમ. હા ચલો, એમાં મેક્સિમમ ઈએમ, મેક્સિમમ એક્સાઇઝ એ શું છે? મેક્સિમમ એક્સાઇઝ આ ચાલે, આ આખામાંથી 40 છે. એ 40 માંથી આ બધાને માઇનસ કરવાના છે. તો પહેલું 40 માઇનસ 40 ઝીરો આવે. બીજું 40 માઇનસ 39 શું આવે? 1. 1 રૂપીસ નો લોસ ને, અહીંયા માઇનસ જ લખવાનો. પછી 40 માઇનસ 38 2, 40 માઇનસ 37 3, 40 માઇનસ 36 4. આ થયું પહેલા સ્ટેટ ઓફ નેચર માટે. સમજ પડી? રિપ્લાય આપો. પ્લીઝ રિપ્લાય. ઓકે, હવે સેકન્ડ સ્ટેટ ઓફ નેચર ની વાત કરું તો સેકન્ડ માં મેક્સિમમ કયું છે? જો મેક્સિમમ ઉપર લઈ રાઉન્ડ કરું છું, સેકન્ડ માં મેક્સિમમ છે 42. તો 42 માઇનસ 40 ઉપર નું શું આવે? 2. 42 માઇનસ 42 0. 42 માઇનસ 41 1. 42 માઇનસ 42 એન્ડ 3. ઓકે, તેવી જ રીતે ત્રીજામાં, તો ત્રીજામાં મેક્સિમમ 44 છે. તો 44 માઇનસ 40 તો 4 2 0 1 2 આવો આવે. ચોથો સ્ટેટ ઓફ નેચર 46 મેક્સિમમ. તો 46 માંથી 40 માઇનસ કરો. 6 4 2 0 1 અને છેલ્લું આવે 8 6 4 2 0. હવે આના પરથી ઈઓએલ શોધવાનું. દરેકને સમજ પડી ઓપોર્ચ્યુનિટી લોસમાં? ઓકે ગુડ. હવે આના પર ઈઓએલ કેવી રીતે શોધવાનું? જેમ ઈએમવી શોધો ને એવી રીતે ઈઓએલ, પ્રોસીજર સેમ. ચલો તો નીચે લખજો ઈઓએલ ની ફોર્મ્યુલા. શું ફોર્મ્યુલા આવે ઈઓએલ ની? ઈઓએલ ઇક્વલ ટુ સમેશન Lij into Dj. એટલે તમે અહીંયા સેમ લખી શકો EOL for A1 equal to, ચલો A1 એક નું POL શું થાય? 0 into 0.1 plus 2 into 0.2 plus 4 into 0.3 plus 6 into 0.3 plus 8 into 0.1. આનો જે જવાબ આવે એ પહેલા એક્ટ નું યુઓએલ થાય. માઇનસ નહીં લખવાનું બેટા, નહીં માઇનસ નહીં. કેમ કે માઇનસ નથી આ જવાબ, માઇનસ નથી આવતો. ભલે લોસ છે, આપણે અહીંયા તો કહી દીધું લોસ. જવાબ શું આવે? 40 માઇનસ 39 તો 1 જ જવાબ આવે પ્લસ માં, એટલે 1 લખાય. 42 માઇનસ 40 તો જવાબ પ્લસ 2 આવે. અહીંયા માઇનસ લખાશે નહીં. વેરી ગુડ ક્વેશ્ચન.
ચલો હવે દરેક એક્ટ નું ઈ ઓઇલ શોધીને આન્સર આપો. ફર્સ્ટ એક્ટ નું ઈ ઓઇલ 4.2. વેરી ગુડ. એવી જ રીતે સેકન્ડ એક્ટ નું શોધો. ટુ પોઈન્ટ ફાઈવ. ગુડ. ટુ પોઈન્ટ ફાઈવ. ટુ પોઈન્ટ સિક્સ. ઇટ્સ ઓકે. એક્ટ એ થ્રી 1.4. એક્ટ એ ફોર 1.2. વેરી ગુડ. એક્ટ એ ફાઈવ 1.9. ગુડ. ચલો હવે ઈઓએલ માં શું જોવાનું હતું? મિનિમમ ને. તો ઈઓએલ માં જો મિનિમમ જોઈએ તો મિનિમમ કયું છે? આ છે ને મિનિમમ 1.2. એટલે અહીંયા પણ એક્ટ કયો બેસ્ટ આવે? એ ફોર એટલે કે 23. બરાબર છે. એક્ટ એ ફોર બેસ્ટ આવે. ગુડ. હવે છેલ્લો તમને ફાઇન્ડ કરવાનું કીધું તું ઈપીપીઆઈ. તો જો હવે આ બંને કોષ્ટક માંથી ઈઓઆઈ વાળા કોષ્ટક ની હવે કોઈ જરૂર નથી. તમે લખેલું છે ને કે મિનિમમ ઈઓએલ ઇક્વલ ટુ 1.2 અને એક્ટ કયો? એ ફોર. હવે અહીંયા જે લાગતો તમારે શોધવાનું છે ઈપીપીઆઈ. ઈપીપીઆઈ ની ફોર્મ્યુલા શું? તો કે ઈપીપીઆઈ એટલે મેક્સિમમ એક્સાઈજે ઇન્ટુ પીજે. જો અહીંયા જે લાગજો ફોર્મ્યુલામાં સમેશન ઓફ બ્રેકેટમાં મેક્સિમમ એક્સાઈજે ઇન્ટુ પીજે. હવે અહીંયા ધ્યાન આપજો. ચલો પહેલા એક્ટમાં મેક્સિમમ કોણ? 40. તો જો ઈપીપીઆઈ કેવી રીતે શોધાય? 40 ઇન્ટુ 0.1. હવે સમેશન છે ને પ્લસ સેકન્ડ એક્ટ માં મેક્સિમમ એક્સાઈજ કીધું છે. એક્સાઈજ એટલે પે ઓફ માં જોવાનું છે, લોસ માં જોવાનું નથી. યાદ રાખજો એ ટુ એક્ટ માટે મેક્સિમમ કોણ? 42. તો 42 ઇન્ટુ 0.2 પ્લસ થર્ડ એક્ટ માં મેક્સિમમ 44. તો 44 ઇન્ટુ 0.3 પ્લસ ફોર્થ એક્ટ માં મેક્સિમમ કોણ? 46.
46 into 0.3 plus maximum maximum 48. 48 into 0.1. चलो आना आंसर आपको. चलो आंसर शू आवशे आप जो. नेक्स्ट लेक्चर कितना वागे छे? आंसर 44.2. वेरी गुड. चलो 44.2 बधा आंसर आवे छे ने? आगळ वधु. हाँ बस घणा बधा रिप्लाय आपी दीधा. वेरी गुड. हाँ बधा जागे छे. आवनी छे ने बहु जूठी छे एवं कहती थी बधा ऊंघे छे. आंसर भूली गई. 44.2. वेरी गुड. चलो अहीं आंसर शुं आव्यो? 44.2. આટલું ક્લિયર બધાને? ઈપીપીઆઈમાં સમજ પડી ગયો તો યસ લખજો. ઈપીપીઆઈમાં સમજ પડી હોય તો યસ લખો. ઓકે વેરી ગુડ. ચલો હવે ઈવીપીઆઈ. તો ઈવીપીઆઈ એકદમ ઈઝી. ઈપીપીઆઈ શું આવ્યું તમારું? 44.2 માઇનસ મેક્સિમમ ઈએમવી. મેક્સિમમ ઈએમવી કેટલું છે? 43 છે ને? 43. આન્સર શું આવ્યો? 1.2. આ આન્સર આવ્યો ઈવીપીઆઈ નો. બધાને ઈવીપીઆઈ લખાઈ જાય એટલે કેજો. ડન. વેરી ગુડ. બસ હવે બોલો. કૃપાલી તારે ન ભણવું હોય તું મૂકી દે, પણ હું હમણાં લેક્ચર બંધ કરી દઈશ. હા મેં તમને જો ફોર્મ્યુલા માં કીધું હતું કે ઈવીપીઆઈ 1.2 આવ્યો એનો આન્સર હંમેશા મિનિમમ ઈઓએલ જેટલો આવે. ધીસ વન ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ઈઓએલ. જો તમારો મિનિમમ ઈઓએલ કેટલો છે? 1.2 છે. યસ. ચલો અહીંયા સુધી દરેકને સમજ પડી ગઈ. હવે જો કોઈને ક્વેરી હોય તો મને પર્સનલમાં અથવા તો તમારા ગ્રુપમાં, કોલેજના જે ગ્રુપ છે તેમાં મેસેજ કરી દેજો કંઈ પણ ક્વેરી હોય તો. બાકી આ દાખલામાં આટલું આવે. હવે એક એક્ઝામ્પલ હું હોમવર્કમાં આપું છું, કાલે કરીને આવવાનો છે બધાએ કમ્પલસરી. એક કામ કરો, પેજ નંબર 64, એક્ઝામ્પલ નંબર 54, પેજ નંબર 64, એક્ઝામ્પલ નંબર 54, નહીતર હું હમણાં વોટ્સએપ ગ્રુપમાં મૂકી દઉં છું. હા પિક પિક સેન્ડ કરું. હા ઓકે ઓકે.
ચલો હવે કોઈને કઈ ડાઉટ એની ક્વેરી? Is there any query to anyone? Okay, તો આપણે અહીંયા lecture stop કરીએ છીએ. Okay, bye bye, take care, કાલે મળીએ.